તારીખ 8/3/2024 ની શુક્રવારે મહાશિવરાત્રિની બપોરે 3:30 પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવાર દ્વારા શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 8/3/2024 શુક્રવારના રોજ મહાશિવરાત્રિની બપોરે 3:30 પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવાર નગરયાત્રાએ નીકળશે અને વર્ષોની પરંપરા મુજબ શિવજી કી સવારી વાડી ચોખંડી માંડવી ન્યાય મંદિર માર્કેટ દાંડિયા બજાર થઈ 7:00 સુરસાગર પહોંચશે, જ્યાં 7:15 મહાઆરતી યોજાશે, જેમાં હજારોની સંખ્યામાં ભાવી ભક્તો જોડાશે. મહાઆરતી બાદ શિવજી કી સવારી પરંપરાગત રૂટ પર આગળ વધશે અને ઉદયનારાયણ મંદિર સલાટવાડા ખાતે શિવજી કી સવારીનું સમાપન થશે. 1996 સુસાગરની મધ્યમાં આવેલા સર્વેશ્વર મહાદેવની મહાઆરતી થતી આવી છે. તેમાં 2013 શિવજીની સવારી વડોદરા શહેરમાં ભગવાન શિવજી પ્રત્યક્ષ પધારે છે ત્યારે શિવ પરિવાર દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળે ભજનોના કાર્યક્રમો પણ થાય છે. આ વખતે પણ તરસાલી કારેલીબાગ અને સમતા ત્યાં પણ કાર્યક્રમો થવાના છે. વર્ષોથી શિવ પરિવાર જ્યારે અમે ભેગા થઈએ ત્યારે અમે વિચારી રહેલા કે આ કાર્યક્રમ શિવ યાત્રા અને મહાદેવજીની આરતી વર્ષો વર્ષ સુધીને ચાલતી રહે એ માટે આપણે ભાવિ પેઢી તૈયાર કરીએ. તો અમારા મયંકભાઈને જ્યારે પ્રમુખ સ્થાન સોંપ્યું છે, શિવ પરિવારનું પ્રમુખ સ્થાન સોંપ્યા પછી આ એમનો પહેલો કાર્યક્રમ છે. વડોદરા શહેરના તમામ ધારાસભ્યો, સાંસદ, કોર્પોરેટરો તેમજ શિવ પરિવારના મિત્રો આજે એ બધા આવ્યા હતા, હાજર થયા અને બધાએ રંગે ચંગેથી આ કાર્યક્રમ થશે અને પોતે પણ જોડાયા છે. એટલે હજારો વર્ષ સુધીને આ કાર્યક્રમ વડોદરા શહેરમાં થાય એવો મારો પ્રયત્ન હતો ને એ પ્રયત્ન સફળ બી થયો છે. જે રીતે દર વર્ષે શિવજી કી સવારી એક ભક્તિમય અને શિવમય આખું વડોદરા બનતું હોય છે, તો આ વખતે પણ તારીખ 8 માર્ચના રોજ મહાશિવરાત્રિના દિવસે જે નિયમ અનુસાર દર વર્ષની જેમ જ શિવજી કી સવારી ખૂબ જ રંગે ચંગે અને ભવ્યાતિભવ્ય રીતે આ વખતે નગર ચર્ચાએ નીકળનાર છે અને 7:15ની આસપાસ સુરસાગર ખાતે મહાઆરતીનું આયોજન થયેલું છે. અને દર વર્ષની જેમ આ વખતે પણ જે ભક્તો છે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તૈયારીઓ કરી રહ્યા છે અને સ્વયંસેવકો પણ જે સ્વયંભૂ પોતાની સેવામાં લાગી ગયા છે અને પોતાનું જ હોય એ રીતે તૈયારીઓ કરી રહ્યા છે. સમગ્ર વડોદરા આખું શિવમય બનતું હોય એવું અત્યારથી જ દેખાઈ રહ્યું છે. અને શિવોત્સવનો જે શિવ સપ્તાહ મનાવવામાં આવે છે એના ભાગરૂપે આ વખતે પણ 3 તારીખે કારેલીબાગ અંબાલાલ પાર્ક ખાતે ગીતાબેન રબારીનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 4 તારીખે સમતા હાઉસિંગ બોર્ડના ગ્રાઉન્ડ ખાતે ઉસ્માન મીરનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને 6 તારીખે ગંગાસાગર ગ્રાઉન્ડ તરસાલી ખાતે સાઈરામ દવેનો ડાયરો રાખવામાં આવેલો છે. એમ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ આ શિવ સપ્તાહમાં એક વણઝાર આપણે કહીએ કે રાખવામાં આવી છે અને સમગ્ર વડોદરા શિવમય બને. ભગવાન ભોલેનાથ સમગ્ર વડોદરાવાસીઓને સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે તેવી પ્રભુના ચરણમાં પ્રાર્થના.